હવે આગળ વાત કરીએ તો સાબરકાંઠા જિલ્લાના ઈડરના ચિતોડા ગામે આજે જલારામ જયંતિ નિમિત્તે 501 દીવડાની આરતી સહિત બે પંખીઘર ખુલ્લા મૂકી જલારામ બાપાની જન્મ જયંતિની વિશેષ ઉજવણી કરાઈ છે। 501 દીવાની આરતી સહિત બે પંખીઘર ખુલ્લા મૂકી ઈડરમાં જલારામ બાપા જયંતિની રંગેચંગી ઉજવણી। સાબરકાંઠા સાથે આજે સૌરાષ્ટ્ર સહિત ગુજરાતભરમાં સંત જલારામ બાપાની 225મી જન્મ જયંતિ ઉજવાઈ રહી છે। ઈડરના ચિત્રોડા ગામે આજે જલારામ જયંતિ નિમિત્તે 501 દીવાની આરતી સહિત બે પંખીઘર ખુલ્લા મૂકી જલારામ બાપાની જન્મ જયંતિની વિશેષ ઉજવણી કરાઈ છે। જલારામ બાપાની જન્મ જયંતિ નિમિત્તે આજે ઈડરના ચિત્રોડા ગામે એક સાથે બે પંખીઘર ખુલ્લા મુકાયા છે, તેમજ 501 દીવાની આરતી કરાઈ હતી। જોકે પૂજ્ય જલારામ બાપાના શબ્દો ચરિચાર થાય તો સાબરકાંઠાના ઈડરના ચિત્રોડા ગામે આજે જલારામ બાપાની વિશેષ જન્મ જયંતિની ઉજવાઈ હતી। તેમાં ભૂખ્યાને ભોજન તેમજ પશુ પંખીઓને જળ અપાય તે રીતે આ ઉજવણી કરાઈ હતી। આ સેવા કાર્યમાં સાબરકાંઠા જિલ્લાના સંત શિરોમણિ સહિત સ્થાનિકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। હું રેખાબેન સોલંકી, ગુજરાત પ્રદેશ મહામંત્રી અને ઉત્તર ગુજરાતના પ્રભારી અને ઉત્તર ઝોનના હેલ્થ કમિટીના પ્રમુખ તરીકે મારી કોંગ્રેસ સમિતિ નિવૃત્તિ કરી છે હમણાં જ। દિવાળીના શુભ પ્રસંગે આવનાર નવું વર્ષ તમામ પ્રાંતિજની જનતા, તમામ પ્રાંતિજના ભાઈઓ બહેનો, સર્વને મારા નવા વર્ષના ખૂબ ખૂબ શુભકામનાઓ। આવનાર વર્ષ સુખમય, નિરોગી અને સુખદાયી નીવડે એ માટે મા જગદંબા ભવાનીને પ્રાર્થના કે આવનારનું દરેક વ્યક્તિનું, દરેક જનતાનું, સાબરકાંઠા જિલ્લાથી માંડી ઉત્તર ગુજરાતથી માંડી દરેક અને મારા તરફથી, મારા પરિવાર તરફથી અને કોંગ્રેસ પરિવાર તરફથી દરેકને નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ। આવનાર વર્ષ તમારું ખૂબ સુખમય નીવડે એવી મારી પ્રાર્થના। કોંગ્રેસ પરિવાર હંમેશા દરેક જનતા સાથે, દરેક સમાજ સાથે ઊભો રહેશે અને ઊભો રહેશે અને કોંગ્રેસ પરિવાર તરફથી પણ નવા વર્ષની આપને ખૂબ ખૂબ શુભકામનાઓ। હેપી દિવાળી, નવા વર્ષના નૂતન વર્ષ અભિનંદન મારા અને મારા પરિવાર તરફથી ખૂબ ખૂબ શુભકામનાઓ। હેપી દિવાળી। જ્ઞાનયોગ એજ્યુકેશન એન્ડ વેલફેર ટ્રસ્ટ સંચાલિત ચિત્રની એજ્યુકેશન આર્કેડના તમામ વિદ્યાર્થીઓ, વાલીઓ, સાબરકાંઠાના તમામ નાગરિકોને દિવાળીની હાર્દિક શુભેચ્છાઓ। આવનારું આપણું નવું વર્ષ ફળદાયી, શુભદાયી, નિરોગી નીવડે એવી મારી તથા મારા સમસ્ત કોલેજ સ્ટાફ વતી દરેકને હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું અને આપ નવા વર્ષમાં ઉત્તરોત્તર પ્રગતિ કરો એવી પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરું છું। હેપી દિવાળી, હેપી ન્યૂ ઈયર।